मित्रों तमारे सामे जे शरीर छे एनुं समाजे नाम आप्युं छे रिकिन भाई लक्स स्कूल ऑफ साइंस बामणा। आपणे बहु ज महत्वनुं चेप्टर शीखी रह्या छे, ए छे भागीदारीना वार्षिक हिसाबो। बे खाता आपणे शीखी गया, पहेलुं व्यापार खातुं केवी रीते बनावाय, बीजुं नफा नुकसान खातुं केवी रीते बनावाय। आ बे ऑलरेडी आपणे 11મા ધોરણમાં શીખ્યા છીએ, પણ 12મા ધોરણમાં થોડું રિફર અલગ રિફર થઈ જાય અને એક વાર રિવિઝન થઈ જાય એ માટે આપણે શીખી ગયા। હવે બે ખાતા જે 12મા ધોરણમાં નવા આવે છે એ છે એક નફા નુકસાન ફાળવણી ખાતું અને બીજું ભાગીદારોના અસ્થિર મોડી ખાતા। આ બે ખાતા આજે આપણે સમજવાના છે। નફા નુકસાન ફાળવણી ખાતાનું હેડિંગ વેપાર ખાતા અને નફા નુકસાન ખાતા જેવું જ એનું હેડિંગ આપવાનું। તો ઉપર હેડિંગ અપાશે ખાલી જગ્યાનું તારીખ, ખાલી જગ્યાના રોજ, પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું। નફા નુકસાન ખાતું છે પણ વચ્ચે એક શબ્દ ઉમેરી દો, નફા નુકસાન ફાળવણી ખાતું। કાચો નફો અને કાચી ખોટ એ વેપાર ખાતાનું પરિણામ, એને આપણે લઈ ગયા બીજા ખાતા એટલે કે નફા નુકસાન ખાતામાં લઈ ગયા। એના ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ એ નફા નુકસાન ખાતાનું પરિણામ। હવે એ ચોખ્ખો નફો ચોખ્ખી ખોટ એમ પછીના ખાતામાં લઈ જવાનું, બાજુ વલણ આપી દેવાનું, એમ પછીનું ખાતું એટલે નફા નુકસાન ફાળવણી ખાતું। એમાં ક્રોસ થાય ખ્યાલ હોય તો નફા નુકસાન ખાતામાં આપણે ડાબી બાજુ ચોખ્ખો નફો લખેલો, એટલે અહીંયા પહેલામાં પહેલો ક્રોસ એટલે જમા બાજુ આવશે ચોખ્ખો નફો। જો ચોખ્ખી ખોટ હોય તો ક્રોસ થઈને એ લખાશે ઉધાર બાજુ, ચોખ્ખો નફો જમા બાજુ, ચોખ્ખી ખોટ એ લખાય ઉધાર બાજુ, બે માંથી એક જ માનવાનું છે। અને આ ચોખ્ખો નફો ચોખ્ખો ખોટ લાવ્યા ક્યાંથી, તો નફા નુકસાન ખાતામાંથી લાવ્યા, એટલે લખાશે બ્રેકેટમાં નફા નુકસાન ખાતેથી લાવ્યા, કૌંસમાં નફા નુકસાન મૂડી ખાતા પણ સમજાય દો જોડે જોડે શબ્દ છે મૂડી ખાતા, તો પહેલામાં પહેલું આવે મૂડી અને મૂડીની હંમેશા જમા બાકી હોય એટલે જમા બાજુ લખાશે મૂડી। પણ મૂડી શબ્દ નહીં લખવાનો, શબ્દ લખવાનો બા આ લાવ્યા, એની એના ખાના બીની બીના ખાના, એ છે મૂડી ખાતા। એ દોરાયા ઉપર હેડિંગ પણ શોર્ટમાં લખાય ભાગીદારોના અસ્થિર મૂડી ખાતા, તારીખ વિગત, પણ દાખલામાં જે ભાગીદારો નામ આપણને આપ્યા હોય એટલા ખાના પાડવાના, બે ભાગીદાર હોય તો બે ખાના, ત્રણ ભાગીદાર હોય ત્રણ, અને ચાર ભાગીદાર હોય તો ચાર। તારીખ વિગત એ બી સેમ, બંને બાજુ સરખા ખાના છે, ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા। અહીંયા તારીખમાં શરૂની તારીખ આવે એક ચાર, શરૂની તારીખ આવે। હવે મૂડી જમા બાજુ લખાય, આ જે લખી આપણે મૂડી લખી, મૂડી જોડે શબ્દ બીજો આવે ઉપાડ, ઉપાડ જે છે એની હંમેશા ઉધાર લખી હોય, ઉપાડ લખાશે ઉધાર બાજુ, ઉપાડ મૂડી જમા બાજુ અને ઉપાડ ઉધાર બાજુ। હવે આની અંદર ઉધાર બાજુ કેટલાક શબ્દો આવશે, કયા કયા તો એ જોઈએ। એક તો મૂડી પર વ્યાજ, મૂડી પર જે મૂડી ધંધાને મળે માલિક પાસેથી અથવા ભાગીદારો પાસેથી, એ મૂડી પર ભાગીદાર જે પેઢી કરે, દુકાન એક વ્યક્તિ કરે છે, એ વ્યાજ આપશે તો એ વ્યાજ એના માટે ખર્ચ કહેવાય, એટલે ઉધાર બાજુ લખાશે મૂડી પર વ્યાજ, એ આવશે ઉધાર બાજુ, મૂડી પર વ્યાજ ઉધાર બાજુ। લોજિકલી ઉપાડ પર વ્યાજ એ આવશે જમા બાજુ, કારણ કે ભાગીદારો ઉપાડ કરશે
તો ભાગીદારોએ પેઢીને વ્યાજ આપવું પડે. તો આપણે પેઢી બાજુથી વિચારીએ તો પેઢી માટે કહેવાય છે આવક. તો મૂડી પર વ્યાજ ઉધાર બાજુ, કારણ કે ખર્ચ કહેવાય, અને ઉપાડ પર વ્યાજ કહેવાય આવક, એટલે લખાશે જમા બાજુ. જમા બાજુ ઉપાડ પર વ્યાજ, મૂડી પર વ્યાજ ઉધાર બાજુ, ઉપાડ પર વ્યાજ જમા બાજુ. પછી ભાગીદારને લગતી કોઈ પણ વિગત હોય એ લખાશે ઉધાર બાજુ. એટલે ફક્ત પગાર હોય, ખાલી પગાર આપે, નફા નુકસાન ખાતા ઉધાર બાજુ. પરંતુ ભાગીદારનો પગાર આપે તો નફા નુકસાન ફાળવણી ખાતા ઉધાર બાજુ. ભાગીદારનો ઉપાડ, સોરી ભાગીદારનો પગાર. એ રીતના ભાગીદારનું કમિશન, ફક્ત કમિશન હોય અને ચૂકવેલું હોય તો નફા નુકસાન ન ઉધાર બાજુ, મળેલું કમિશન હોય તો નફા નુકસાન ખાતામાં જમા થાય. પણ તમને ભાગીદારનું કમિશન આપણને આપે તો એ આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. ભાગીદારનું કમિશન સેવ મહેનતાણું, એવો શબ્દ આપેલ. ભાગીદારનું મહેનતાણું એટલે પ્રકારનો પ્રકાર. તો મહેનતાણું પણ પેઢી માટે ખર્ચ કહેવાય, એટલે ઉધાર બાજુ. ભાગીદારનું મહેનતાણું. એના બોનસ, ભાગીદારને બોનસ આપ્યું હોય તો પગાર, કમિશન, મહેનતાણું, ભાગીદારનું બોનસ. પણ આ બધું મેં કહ્યું ભાગીદારનું હોય તો જ એ બાજુ આવશે. હવે આ બધાની એન્ટ્રી આ ખાતામાં ક્રોસ થાય, તમારે ધર્મન ચોકડી યાદ રાખવાનું. કોઈ પણ ચોકડી હોય તમે કરો છો, ક્રોસ કરો છો, એટલે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ જાઓ છો. તમે પૂર્વ દિશામાં હોય તો તમે પશ્ચિમ દિશામાં જાઓ છો, એટલે તમે ક્રોસ કરો છો. ધર્મન ચોકડી યાદ રાખો. એટલે કે આ ખાતામાં જે જે ઉધાર બાજુ છે એ બધું જ લખાશે જમા છે, અને જે જે જમા બાજુ છે એ બધું લખાશે ઉધાર બાજુ. એક બાબત આ યાદ રાખવાની છે. પછી દાખલા તરીકે આમાં ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ આ બે શબ્દો આવશે નહીં, એ સિવાયનું બધું આવશે. ભાગીદારને લગતું જે જે હોય, સમજો મૂડી પર વ્યાજ ત્યાં ઉધાર છે તો અહીંયા આવશે જમા બાજુ. મૂડી પર વ્યાજ એ હવાલામાં હશે એટલા માટે આની ડબલ એન્ટ્રી આવશે. પછી એના ભાગીદારનો પગાર, એટલે શોર્ટમાં લખા છું ભાગીદારનો પગાર, જેનો પગાર હોય લખવાનો, ન હોય તો નહીં લખવાનો. ભાગીદારનું કમિશન, ભાગીદારનું કમિશન, એના ભાગીદારનું મહેનતાણું, ભાગીદારનું મહેનતાણું. ભાગીદારને બોનસ આપે તો ભાગીદારનું બોનસ, કમિશન મહેનતાણું, ભાગીદારનું બોનસ. એક આ થઈ, એક આ બાબત છે. પછી એક શબ્દ ખાસ થોડો ધ્યાન રાખવા જેવો છે, એ છે સામાન્ય અનામત. સામાન્ય અનામત જે છે એ નફા નુકસાન ખાતામાં, ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આવશે, સામાન્ય અનામત. પરંતુ એની ક્રોસ એન્ટ્રી આવશે નહીં. આપણે ઉધાર બાજુ જે હતું એ બધું લખ્યું જમા સાઈડ, એના જે જમા સાઈડ છે આ ચોખ્ખો નફો ઉપાડવા ગયા છે એને આપણે ક્રોસ કરીને ઉધાર સાઈડ લખવાનું. પરંતુ પહેલો શબ્દ છે ચોખ્ખો નફો, તો મેં કહ્યું ચોખ્ખો નફો, ચોખ્ખી ખોટ એ નહીં આવે, સામાન્ય અનામત પણ આવશે નહીં. તો રેશિયો રહ્યું શું, તો ઉપાડ પર વ્યાજ એ છે જમા સાઈડ, તો અહીંયા લખાશે ઉધાર સાઈડ. ઉપાડ પર વ્યાજ એ મેના ખાના બીનું બીના ખાના, તારીખ છેલ્લી આવશે. તમે આ રીતના પણ યાદ રાખી શકો, જમા સાઈડ મૂડી, મૂડી પર વ્યાજ, ઉધાર બાજુ ઉપાડ, ઉપાડ પર વ્યાજ. જ્યાં મૂડી છે એની નીચે જ મૂડી પર વ્યાજ છે, જ્યાં ઉપાડ છે એની નીચે જ ઉપાડ પર વ્યાજ છે. પેલા ખાતામાં તમારે ક્રોસ એન્ટ્રી આપી દેવાની. એક બાબત આ. પછી એક આપણે અંદર જેના અસ્થિર મૂડી ખાતા છે, આપણે જે મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે, એક અસ્થિર મૂડી ખાતાની રીત અને બીજું સ્થિર મૂડી ખાતાની. આ મેં તમને શીખવાડ છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં અસ્થિર મૂડી ખાતા બનાવે. જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય
તે વખત ચાલુ ખાતા બનાવે, આ ખાતું બનાવાય નહીં, એક સ્થિર મૂડી ખાતું બનાવવું પડે અને એક ચાલુ ખાતું, અને બદલે બે ખાતા બનાવે, સ્થિર મૂડી કદાચ ન બનાવો તો પણ ચાલે છે, સીધી એન્ટ્રી પાકા સરળ આપી શકાય, એ આવશે ત્યાં પણ જોઈશું, પણ હું તમને સમજાવું ચાલુ ખાતા કરંટ અકાઉન્ટ જે આપણે કહેતા હોય એવા એનું વ્યાજ આપશે, એ વ્યાજ જે છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્રોસ યાદ રાખવાનું, ક્રોસ એટલે કેવી રીતના સમજો, આ ઉધાર છે તો આ બાજુ જમા બાકીનું વ્યાજ આવે, એટલે કે ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ, જમા બાકી નથી રાખવાની એનું વ્યાજ રાખવાનું છે, આ બાજુ ક્રોસ જમા બાકી પર વ્યાજ, એવી રીતના આ બાજુ જમા છે તો આ બાજુ આવશે ઉધાર બાકીનું વ્યાજ, એટલે ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ, ચાલુ ખાતા ઉધાર બાકી પર વ્યાજ, ક્રોસ યાદ રાખવાનું નફા નુકસાન ફાળવણી ખાતામાં, એક આ અને બીજી એન્ટ્રી ચાલુ ખાતા છે, એટલે ચાલુ ખાતામાં આવે, અસ્થિર મૂડી ખાતામાં ચાલુ ખાતાનું વ્યાજ આવે નહીં, એ ખાતું આવશે તે વખત જોઈશું, એક આ બાબત હતી, આટલું પૂરું થઈ જાય પછી એનો સરવાળો કરવાનો, એની જ ટેકનિક વેપાર ખાતા નફા નુકસાન ખાતા જીવીશ, જે બાજુ સરવાળો વધારે થાય એ પહેલા કરવાનો, સમજો જમા બાજુ વધારે થયો તે સરવાળો કરવાનો, એ સરવાળો તમારે લાવવાનો ઉધાર બાજુ, એમાંથી ઉપરની રકમો બાદ કરવાની, એટલે અહીંયા તમને ડિફરન્ટ મળશે, આને કહેવાશે વહેંચણી પાત્ર નફો, કૌંસમાં લખી શકો અથવા ડાયરેક્ટ લખો તો પણ ચાલશે, વહેંચણી પાત્ર નફો, વહેંચણી પાત્ર નફો, આ એના ધારો કે ઉધાર બાજુ સરવાળો વધારે થયો તો આ સરવાળો કરવાનો, એને સરવાળો તમારે લઈ જવાનો જમા બાજુ, એમાંથી ઉપરની રકમો બાદ કરવાની, અહીંયા તમને તફાવત મળશે, આને આપણે કહીશું વહેંચણી પાત્ર ખોટ, વહેંચણી પાત્ર ખોટ, આ જે છે એ મૂડી ખાતામાં લઈ જવાનું એના પછીના ખાતામાં, એટલે કૌંસમાં અથવા બે ટપકા કરી ભાગીદારોના મૂડી ખાતે, જો ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતામાં લઈ જવા, એટલે મૂડી ઓબ્લિક ચાલુ ખાતું, વહેંચણી પાત્ર નફા પણ તમે લખી શકો, આને પણ કૌંસમાં કરી શકો, અને કૌંસમાં કરી દેવાનું પેલું લખવાનું ભાગીદારોના જગ્યાની ઉપરના જ નીચે લખવાનું મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, હવે આ નફો ખોટ એ પેલામાં ક્રોસ જાય, એટલે કે નફો જે છે ઉધાર બાજુ છે તો પેલા ખાતામાં જમા બાજુ આવે, એટલે વહેંચણી પાત્ર નફો, વહેંચણી પાત્ર નફો એનો એના ખાના બીનો બિના, વહેંચણી પાત્ર ખોટ અહીં તમે જોશો તો જમા બાજુ છે, એટલે ક્રોસ થઈને આપણે આવશે ઉધાર બાજુ, અહીંયા આગળ વહેંચણી પાત્ર ખોટ એના ખાના બીનો બિના, હવે તફાવત શોધવાનો, મૂડી ખાતા છે એટલે હંમેશા મૂડી ખાતાની જમા બાકી હોય, એટલે કે જમા બાજુનો સરવાળો વધારે થશે, એનો સરવાળો એના ખાના કરવાનો અહીંયા લાવવાનો, સેમ એવો બી નો સરવાળો બીના ખાના એ પણ અહીંયા લાવવાનો, હવે એની જે રકમો છે એમાંથી ઉપરની રકમો બાકી બાદ કરવાની સરવાળાથી, તો અહીંયા તમને એક તફાવત મળશે, સેમ એવો બી નો જે સરવાળો છે એમાંથી ઉપરની રકમો બાદ કરવાની, તો અહીંયા પણ એક તમને તફાવત મળશે, થોડો પડે ખ્યાલ, અને આપણે કહીશું બા આ લઈ ગયા, એટલે કે બાકી આગળ લઈ ગયા, હવે આને આધારે પહેલા ચેપ્ટરમાં ખૂબ જ એકાદ એમસીક્યુ વન લાઇનર પૂછાતો હોય છે, તો જે ઉધાર બાજુ જે છે મૂડી પર વ્યાજથી લઈને આ બધી જ એન્ટ્રી આ બધું જ
खर्च कहवाय एटले उधार बाजू, पण कोना माटे खर्च कहवाय तो पेढ़ी माटे खर्च कहवाय। उधार बाजू नी वात करू छुं, उधार बाजू जे छे ई पेढ़ी माटे खर्च कहवाय, अने भागीदार माटे के तो आवक कहेवाशे। जयारे जमा बाजू ऊंधू छे, जमा बाजू विगतो छे ई पेढ़ी माटे कहेवाय आवक, अने भागीदार माटे कहेवाय ई छे खर्च अथवा जावक। एना आधारे पहला चेप्टर माथी एमसीक्यू पूछातो होय छे। आ बधी विगतो एटले पूछाय मूड़ी पर व्याज ए भागीदार माटे शू छे, तो उधार साइड छे એટલે મૂડી પર ભાગીદાર માટે કહેવાય આવક। કેમ? તો એનું કારણ મેં તમને કહ્યું કે પેઢી એક અલગ વ્યક્તિ છે અને ભાગીદાર એક અલગ વ્યક્તિ છે। હવે ભાગીદાર શું કરે? પૈસા મૂડી પૈસા પેઢીને આપે છે એવું સમજવામાં આવે। તો પેઢી એક વ્યક્તિ છે એવું તમે વિચારો, તો માલિકે પેઢીને ઉછીના પૈસા આપે, તો પેઢી માલિકને શું કરશે? મૂડી પર વ્યાજ આપશે। તે પેઢી માટે કહેવાય ખર્ચ અને ભાગીદાર માટે કહેવાય આવક। આ બધું જ પૂછે છે। મૂડી પર વ્યાજ એ ભાગી પેઢી માટે શું છે? તો ખર્ચ છે એવો પ્રશ્ન પૂછે છે। એના મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો આવક। એના જમા સાઈડ ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે શું છે? તો આવક। એટલે ભાગીદાર ઉપાડ કરે, ધંધાથી ઉપાડ કરે, તો ભાગીદારે વ્યાજ પેઢીને ચૂકવવું પડે, તો ભાગીદાર પેઢી માટે આવક કહી શકાય, અને ભાગીદાર માટે પૂછે તો ખર્ચ કે જાવ। એમને એવું પણ પૂછે શકે ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ એ જમા થાય છે એ પેઢી માટે શું કહી શકાય? તો આવક, અને ભાગીદાર માટે શું કહી શકાય? તો ખર્ચ કે જાવક આપણે કહી શકીએ છીએ।